कोरोना अंगे केंद्र सरकार की नवी गाइडलाइन जाहिर थई छे। डिसेम्बर सुधी कंटेनमेंट जोन में कड़क नियमना आदेश, 1 થી 31 डिसेम्बर सुधी कड़क नियमनो अमल थशे। कंटेनमेंट जोन में मात्र आवश्यक सेवाओं ने मंजूरी मळशे। राज्य में लॉकडाउन लगावा केन्द्र की मंजूरी जरूरी होवानी बात फरी एक वक्त करवामां आवी छे। वधु विगत साथे संवाददाता ब्रिजेश दोषी फोनलाइन पर। ब्रिजेश, लॉकडाउन अंगे की मंजूरी लेवी पड़शे केन्द्र पास थी, साथ साथ कंटेनमेंट जोन में डिसेम्बर महीना में पण एज प्रकार की परिस्थिति रहेशे, एज नियमों पालन करवू पड़शे, नियमों कड़क करवामां आव्या छे। बिल्कुल, जे बात करवामां आवी छे तो केन्द्र सरकार नो जे गाइडलाइन हो छे दर महीने आवती हो छे, ते गाइडलाइन फरी एक वार जाहेर थई, जेनी अंदर स्पष्ट दिशा निर्देशों करवामां आव्या छे। कंटेनमेंट जोन नी अंदर जे स्थिति हती ते यथावत रही छे, तेनी अंदर कोई मोटा चेन्ज करवामां नथी आव्या। अने साथे सरकार ने कहेवामां आव्युं छे, राज्य सरकारोए हाउस टू हाउस सर्वे जे छे फरजियात करवाना रहेशे, जेथी करीने कोरोनानुं संक्रमण एक साथे न वधे अने संक्रमण उपर काबू मेळवी शकाय। तमाम रीते जे लोकल ऑथोरिटीज छे तेमने कहेवामां आव्युं छे कि तमाम पगला जे छे भरवामां आवे अने लॉकडाउन क्यांय पण न करवामां आवे। कोई पण लॉकडाउन अंगे निर्णय जे छे ए केन्द्र सरकारने पूछ्या वगर नथी करवानो, તે પ્રકારની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। જે જ્યાં સુધી હવાઈ સેવાની વાત છે ત્યાં સુધી એ રીતે કેન્દ્ર સરકારે જૂની ગાઈડલાઈનમાં છૂટછાટો આપી હતી, તે છૂટછાટો પ્રમાણે જ જે છે હવાઈ સેવાઓ ચાલુ રહેશે। થિયેટર સિનેમા હોલને પણ 50% મંજૂરી યથાવત રાખવામાં આવી છે। સ્વિમિંગ પુલમાં પણ જે છે સામાન્ય પબ્લિક માટે સ્વિમિંગ પુલ નહીં ખુલે, તે પણ અત્યારે ફક્ત રમતવીરો માટે જ સ્વિમિંગ પુલ ખુલ્લા રહેશે। એક્ઝિબિશન હોલ અને તેની અંદર પણ જે બિઝનેસ સબમિટ થતી હોય છે તેના માટેના નિયમો પણ એના એ જ યથાવત રાખવામાં આવ્યા છે। જે 200 લોકોની જે છૂટછાટ વાળો નિયમ હતો તે પણ યથાવત છે, રાજ્ય સરકારો તેમાં પોતાના પ્રમાણે ફેરફાર કરી શકશે। 200થી વધુ લોકોની મંજૂરી કોઈ પણ ધાર્મિક સરઘસ હોય કે પછી લગ્ન મેળાવડા હોય કે જાહેર સભાઓ હોય તેની અંદર વધુ છૂટછાટો નહીં આપી શકાય। મેક્સિમમ 200ની મર્યાદા રહેશે અને એના કરતા ઓછા જ્યાં સંક્રમણ વધુ હોય ત્યાં ઓછા, જેમ કે ગુજરાતની અંદર 100ની મર્યાદા રાખવામાં આવી છે। તો આ તમામ નિયમો જે જૂના હતા અનલોકના તે નિયમો યથાવત છે, પણ લોકડાઉન માટેની જે વાત હતી તે વાત ઉપર સીધી રીતે ફરી એકવાર કેન્દ્ર સરકારે ભાર મૂક્યો છે કે લોકડાઉન કોઈ પણ રીતે કેન્દ્ર સરકારની મંજૂરી વગર ન થઈ શકે અને તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે। જી બ્રિજેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો કડકાઈમાં વધારો, કેન્દ્ર સરકારે જે દર મહિને ગાઈડલાઈન જાહેર કરતી હોય છે તે ગાઈડલાઈન જાહેર કરી છે, ડિસેમ્બર મહિનામાં પણ કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયમોનું પાલન કરવું પડશે।